स्वागत है विद्यार्थी मित्रों आप सौनु माँ आशापुरा एजुकेशनल विडियो में जेमा हूँ मेघना वर्गा में आज आप जोई रहा छे धोरण 12 में आंकड़ाशास्त्र विषय में बीजो जो भाग है आपनो एना पेलू प्रकरण संभावना विषय जेना में आप घनी बड़ी थीअरी विषय जोई गया एना परिणामों कया कया हो अगत्यना परिणामों साथ साथ ये परिणामों दाखलाओ कई रीते थाय आज आप शुरुआत करवाना छे एटले कि आ दाखलाओं में तमने नाना नाना दाखला थीअरी नी ओर में पण पूछाता होय छे अने विभाग सी अने विभाग डी में पण नाना एवा दाखलाओ आ चेप्टर मांथी पूछाता होय छे। तो शुरुआत करिए दाखला नी तो स्वाध्याय 1.1 में दाखला नंबर 3 जे छे ए दाखला नंबर 3 नी आपणे सौ प्रथम शुरुआत करिए। जेडी रकम तमने आपेली छे 4 व्यक्तिओमांथी यादच्छिक रीते एक मंत्री अने एक सहमंत्री पसंद करवान माटे तमारे निदर्श अवकाश लखवानो छे। हवे एक सहमंत्री होय अने बाकीना एक मंत्री अने एक सहमंत्री बाकीना तो हवे एना माटे आपणे दाखलाने शुरुआत करीए तो लखीए कि धारो कि 4 व्यक्तिओ छे आपनी पासे। कितला छे? 4 व्यक्तिओ। ए 4 व्यक्तिने आपणे कोई पण नाम आपी दईए, दाखला तरीके नाम આપીએ ए बी सी અને डी। तो आ 4 व्यक्ति आपनी पासे बने छे। हवे दाखला तरीके प्रथम मंत्री जे छे एनी पसंदगी करवामां आवे तो एने आपणे शुं लखशुं? 4C1। ए शुं बने छे? 4C1। हवे पछीना जे हशे ए बधा शुं हशे? हवे सहमंत्री हशे। तो 4માંથી એક મંત્રી હોય તો બાકીના કેટલા વધે? 3। તો એ 3 શું છે? 3C1 એ બન્યા છે આપણા સહમંત્રી। હવે એની કુલ સંખ્યા આપણે કાઢીએ તો 4C1 ગુણ્યા 3C1। હવે ક્રમચય અને સંચય આપણે જોઈ ગયા હતા તો આ જ્યારે સી હોય ત્યારે એને કહેવાય સંચય। તો સંચય માટેનું સૂત્ર છે એન ફેક્ટોરિયલ આર ફેક્ટ છેદમાં આર ફેક્ટોરિયલ કાઉન્સમાં એન માઇનસ આર કાઉન્સ પૂરો અને ફેક્ટોરિયલ। એટલે કે અહીંયા આપણને એન આપેલા છે 4 છેદમાં શું આવશે? આર, એટલે કે તમારો 1। ત્યાર પછી એન માઇનસ આર એટલે કે 4 માઇનસ 1 એટલે કે જે આનું સાદુરૂપ તમે આપશો તો તમને અહીંયા 4 જ મળશે। એવી રીતે બાજુમાં 3C1 કરશો તો પણ તમને સાદુરૂપ શું મળશે? અહીંયા 4 અને અહીંયા આવશે 3। તો આ રીતે હવે આપણે 4 × 3 કેટલા થશે? બરાબર 12 મળે છે। એટલે કે કુલ સંખ્યા આપણી પાસે કેટલી હશે? પરિણામોની સાનુકૂળ પરિણામો માટે 12 જેટલા પરિણામો આપણને મળશે। તો નિદર્શ અવકાશ શોધવાનો છે તો યુ શોધીએ તો યુ માટે પરિણામો આપણે 12 જેટલા લખવાના છે। તો છગડીયા કૌંસમાં નાના કૌંસમાં આપણે લખશું આપણી પાસે જે 4 વ્યક્તિઓ છે એ બી સી અને ડી, આ 4 વ્યક્તિઓને આધારે આપણે લખવાનું છે। તો પહેલાં આવશે એને બધા સાથે જોડીમાં કમ્પેર કરો, તો પહેલાં એ અને બી, પછી આવશે એ અને સી, ત્યાર પછી એ અને ડી, એટલે કે એનો વારો અહીંયા થાય છે પૂરો। આપણને આ 3 પરિણામો મળ્યા। હવે લ્યો બીને, તો બીનો આવશે એ સાથે, બી એ, ત્યાર પછી બી અને સી, ત્યાર પછી બી અને ડીને સાથે લ્યો, બીનો વારો પૂરો। હવે આવશે સી, સી આવશે એ સાથે સૌથી પહેલાં, ત્યાર પછી સી બી સાથે લ્યો, પછી સીને ડી સાથે લેવાનું। સીનો વારો થાય છે પૂરો। હવે ડી, ડી સૌથી પહેલાં એ સાથે એટલે કે ડી એ, ત્યાર પછી ડી આવશે બી સાથે એટલે કે ડી બી, અને ડી આવશે લાસ્ટમાં સી સાથે એટલે કે ડી અને સી। તો હવે આ કુલ પરિણામો ગણશો તમે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 જેટલા પરિણામો। તો નિદર્શ અવકાશ જે આપણને યુ શોધવાનો છે એ આપણે 12 જેટલા પરિણામો અહીંયા શોધી શક્યા છીએ। તો જ્યાં આપણે પહેલું સ્થાન જે હશે એટલે કે પહેલાં જ સ્થાન જે હશે આપણને એ શું હશે? મંત્રી તરીકે જોવા મળશે, અને બાકીના જે હશે એ તમારા સહમંત્રી તરીકે। તો આ રીતે આપણે જ્યારે દાખલો કરવાનો હોય નાનો નાનો દાખલાઓ તો એ આ રીતે તમે કરી શકો। ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે સ્વાધ્યાય એનો જ, પણ દાખલા નંબર 6। દાખલા નંબર 6ની રકમમાં કીધેલું છે કે એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ તમને અહીંયા આપેલો છે 1, 2, 3 એમ કરીને 20 સુધી આપેલા છે। એટલે કે 1થી કરીને 20 સુધી તમારી પ્રાકૃતિક સંખ્યાઓ તમને આપેલી છે। હવે આપણે જે પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે એનામાં આપણે તમને એના માટેની ઘટનાઓ આપેલી છે। ઘટના 1 જે કીધું છે એ ઘટના
एक में तमने कहेवामां आवेलुं छे के पसंद करवामां आवेली संख्या जे छे ई युग्म होय, एटले के जे संख्या तमे अहींया पसंद करो छो ए संख्या केवी होय, एकी संख्या होय, तो एना माटे पहेलुं परिणाम। त्यार पछी बीजा परिणाममां कीधुं छे के पसंद करेली संख्या त्रण वडे तमे एने भागी शको, अने त्रीजू कीधुं छे कि एवी संख्या पसंद करो कि जेने तमे बे अने त्रण वडे विभाज्य होय। तो पहेली जोईए कि पहेली घटना ए आपणे कहीए तो घटना ए मां पसंद करवामां आवेली संख्या केवी होय, अयुग्म, अथवा तो तमे एने कही शको एकी संख्या होय। तो आपणी पासे एक थी करीने वीस सुधीनी प्राकृतिक संख्याओ छे, तो ए एक थी करीने वीस सुधीमां एवी केटली संख्या छे जे एकी संख्या होय? तो एक, त्रण, पांच, सात, नौ, अग्यार, तेर, पंदर, सत्तर अने ओगणीस, आ बधी केवी संख्याओ छे? अयुग्म, अथवा तो जेने तमे एकी संख्या पण कही शको। त्यार पछी घटना बी मां कीधुं छे कि घटना बी पसंद करवामां आवेली संख्याने तमे त्रण वडे विभाज्य होय, એટલે કે એકથી કરીને વીસમાં એવી સંખ્યા મળે જે તમે ત્રણ વડે ભાગી શકો। તો આપણે એવી સંખ્યા જોઈ છગડીયા કૌંસમાં લખશું, અહીંયા ત્રણને ત્રણ વડે ભાગી શકાય, ત્રણ એકા ત્રણ, પછી ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પચાસ પંદર અને ત્રણ છક અઢાર। તો ત્રણ છ નવ બાર પંદર અને અઢાર આ સંખ્યાઓ કેવી છે? જેને તમે ત્રણ વડે ભાગી શકો છો। ત્યાર પછી ઘટના સી આપેલી છે, એમાં કીધું છે કે પસંદ કરવામાં આવેલા જે પણ સંખ્યા હોય એ બે અથવા તો ત્રણ વડે એને વિભાજ્ય હોય, એટલે કે બે અથવા તો ત્રણ વડે તમે ભાગી શકો। તો અડધી સંખ્યા તો તમને અહીંયા ઉપર તમે શોધી જ લીધી છે ત્રણ વડે ભાગી શકો એવી, તો એ તમે ડાયરેક્ટલી લખી શકો। હવે તમારે માત્ર શોધવાનું શું છે? બેથી ભાગી શકાય એવી, તો આપણે બધી સાથે સંખ્યા લખીએ તો બેને બે વડે ભાગી શકાય, ત્રણને ત્રણ વડે ભાગી શકાય, ચારને બે વડે, છ ને ત્રણ, પછી ચારને આઠને બે વડે ભાગી શકો, નવને ત્રણ વડે ભાગી શકો, આને પણ બે વડે ભાગી શકાય, આને પણ બે વડે ભાગી શકાય, ચાર વડે પણ ભાગી શકાય, ચૌદ, પંદર, સોળ, અઢાર અને વીસ, આ બધી સંખ્યાઓ એવી છે જેને આપણે ત્રણ અને બે વડે ભાગી શકીએ। તો આ મળી આપણને ઘટના સી। ત્યાર પછી આગળ આપણે બારમો દાખલો જોઈએ। બારમા દાખલાની રકમમાં આપણને કીધેલું છે કે એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ એ વન અને એ ટુ આપેલી છે, એના ઉપરથી તમારે યોગ ઘટના શોધવાની છે, એ વન યોગ એ ટુ। ત્યાર પછી એના ઉપરથી તમારે છેદ ઘટના એ વન છેદ બી ટુ એ પણ શોધવાની છે। તો એને દર્શાવતો તમને અહીંયા ગણ આપેલો છે। એ વન કીધેલું છે કે તમારી ઘટનાઓ કેવી હોવી જોઈએ, એ વનની ઘટના તમને અહીંયા કીધેલું છે કે એ વન બરાબર છગડીયા કૌંસની અંદર એક્સ, હવે આ જે નિશાની છે એને શું બોલાશે, જ્યાં એક્સ, જ્યાં ઝીરો લેસ ધેન એક્સ લેસ ધેન પાંચ, એટલે કે એક્સની કિંમત કેવી હોવી જોઈએ, ઝીરોથી એના જે પણ ઝીરોથી મોટી અને પાંચ કરતાં નાની હોવી જોઈએ। તો અહીંયા આપણે એની સંખ્યા લખીશું એક, બે, ત્રણ અને ચાર, આ આપણને એ વન મળે છે। ત્યાર પછી બી વન માટે શરત આપેલી છે કે એક્સ કે જ્યાં માઇનસ એક લેસ ધેન એક્સ, એટલે કે એક્સની કિંમત માઇનસ એક કરતાં મોટી હોય, એક્સ લેસ ધેન ત્રણ એટલે કે ત્રણ કરતાં નાની હોય, તો આપણે એવી કઈ સંખ્યા છે છગડીયા કૌંસમાં લખશું ઝીરો, એક અને બે, તો આ આપણને મળે છે એ ટુની વિગતો। હવે આપણને છેદ ઘટના અને યોગ ઘટના શોધવાની છે, તો આપણે સૌથી પહેલાં યોગ ઘટના લઈએ। તો યોગ ઘટનામાં આપણી પાસે એ વનની માહિતી આપેલી છે છગડીયા કૌંસમાં એક, બે, ત્રણ અને ચાર, યોગ એ ટુ આપેલા છે ઝીરો, એક અને બે। હવે આના યોગ ઘટના કરીએ તો સૌથી પહેલાં ઝીરો, એક, બે, ત્રણ અને ચાર, એટલે કે બધે બધાને અહીંયા શું આવી જાય છે, સંખ્યા અહીંયા આપણને જોવા મળે છે। તો આના ઉપરથી આપણે લખી શકીએ કે છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ ઝીરોથી નાનું પણ એના સરખું એક્સ લેસ ધેન પાંચ। ત્યાર પછી એના ઉપરથી આપણે છેદ ઘટના શોધીએ, તો સૌથી પહેલાં તમારી પાસે જે એ વન અને એ ટુની માહિતી છે એ તમે અહીંયા લખશો। ત્યાર પછી બંનેમાં કોમન આવતી જે સંખ્યા છે એ કોમન આવતી સંખ્યા બંનેમાં જોવા મળે છે એક અને બે, બાકીની સંખ્યા જોવા મળતી નથી, તો છગડીયા કૌંસમાં તમારું પરિણામ મળશે એક અને બે। તો
તો આના ઉપરથી તમે લખી શકો છગડીયો કૌંસ x કે જ્યાં x ઇઝ ઇક્વલ ટુ 1 અને 2. તો આ રીતે તમે નાના એવા દાખલાઓ જે છે એ એક્ઝામમાં વિભાગ સી અથવા તો વિભાગ ડીમાં તમને 2-3 માર્ક્સમાં પૂછાતા હોય છે. તો સ્વાધ્યાય માટે પણ તમારે સ્વાધ્યાય 1.1માંથી દાખલા નંબર 8 અને 13 માય નોટબુકમાં ગણવાનો રહેશે. થેન્ક યુ.